અંકલેશ્વર ઓએનજીસી બ્રિજ આખરે બંધ કરાયો હતો વીસ એપ્રિલથી આગામી પાંચ મે સુધી બ્રિજને બંધ કરવામાં આવ્યો હતો જૂના નેશનલ હાઇવે નંબર આઠ ઉપર આવેલા અંકલેશ્વર ઓએનજીસી બ્રિજનું સમારકામ માટે બંધ કરવા જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું ભરૂચ જિલ્લા તંત્ર દ્વારા મંગળવારે સાંજે જૂના નેશનલ હાઇવે નંબર આઠ ઉપર આવેલા અંકલેશ્વર ઓએનજીસી બ્રિજનું સમારકામ માટે બંધ કરવા જાહેરનામું મંગળવારના રોજ પ્રસિદ્ધ કર્યું હતું અંકલેશ્વર ઓએનજીસી બ્રિજ પર વધતા વાહનોની અવર વચ્ચે બ્રિજને પહોંચે તેમજ નવીનીકરણ કરવાની જરૂરિયાત ઊભી થઈ હતી અંતે માર્ગ અને મકાન વિભાગને રાજ્ય સરકાર દ્વારા બોક્સ પાન માટે ગ્રાન્ટ ફાળવવામાં આવતા બ્રિજનું સમારકામ માર્ચ માર્ચ શરૂ કરવામાં આવનાર હતું પરંતુ બોર્ડની પરીક્ષા ન લઈ એક મહિનો પાછી ઠેલવાય બાદ આજથી કામગીરી શરૂઆત પરંતુ બોર્ડની પરીક્ષાને લઈ એક મહિનો પાછો ઠેલાયા બાદ આજથી કામગીરી શરૂ કરવામાં આવી છે આજે બપોરે બાર કલાકથી બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવી હતી બ્રિજ સુરત વાલિયા નેત્રંગ અને અંકલેશ્વર શહેરના વાહન ચાલકો માટે ખૂબ જ ઉપયોગી છે ઓએનજીસી બ્રિજનું સમારકામ માટે પંદર દિવસ બંધ કરવાનું જાહેરનામાને લઈ ભરૂચ સુરત વાલિયા નેત્રંગ તરફથી આવતા વાહન ચાલકોને હવે ડાયવર્ટ રૂટનો વિકલ્પ અપનાવવો પડશે બ્રિજ બંધ રહેતા ડાયવર્ઝન એનએચ ફોર્ટી એટ સર્વિસ રોડ પરથી હવા મહેલ પીરામણ ગામ ચૌટા બજાર થઈ ગડખોલ ફ્લાયઓવર બંને તરફ આપવામાં આવ્યું છે હયાત જૂનો સ્પાન બ્રિજ તોડી પાડી તેના સ્થાને ટ્વિન બોડીની કામગીરીથી નવો બ્રિજ બનાવવામાં આવશે